અમદાવાદમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે અને કોંગ્રેસના સરકારમાં ગુંડા તત્વો બેફામ બન્યા હતા, તો વધુમાં તેમણે ભાજપની સરકારમાં અનેક વિકાસના કાર્યો કરવા હોવાની વાત કરી છે. મુલ્લાઓ શીખવાડતા હતા પરદેશથી આવેલા, આપણા ભારતના તો કોઈ હતા જ નહીં, આ તો બધા અફઘાનિસ્તાનીઓ હતા. આ તૈમૂર લંગ ને બધા, આ તૈમૂર એટલે લંગ જ કહેવાનું ભાઈ, કોઈ તૈમૂર એકલું નહીં બોલવાનું. તૈમૂર લંગડો હતો ખબર છે ને, એના લંગડા જ હોય તૈમૂર બધા, સમજી લેજો. આ તૈમૂર લંગ થી માંડીને હુમાયું બાબર બધા જે આવ્યા ને પછીની એની જે ઓલાદ આવી એ એક શુદ્ધ ભારતીય નથી. એના ડીએનએ નો ટેસ્ટ કરો તો હજુ અફઘાનિસ્તાન નીકળશે, હજુ એ સમજી લેજો. અને ક્યાંક ક્યાંક ભડકો મારી દે છે, કોઈ પિક્ચર એવું બનાવી દે, કોઈ ગીત એવું બનાવી દે કે હિન્દુઓની લાગણી દુભાય. આ એમને શીખવાડેલું એમના મુલ્લાઓએ કે તમારે હિન્દુઓને તોડવા હોય, હિન્દુઓને માનસિક રીતે અપસેટ કરવા હોય તો એકલા હિન્દુઓના રજવાડા પડાવી લેવાથી નહીં ચાલે. તમે ભગવાન ના જે પ્રતીક છે હિન્દુઓના, પછી સોમનાથ મંદિર હોય, આપણું રામજી મંદિર હોય, બીજા મંદિરો હોય, ભગવાન કૃષ્ણનું મંદિર છે, એ બધા તોડો તો આખા દેશના હિન્દુઓ ગભરાઈ જશે.